જોયું વિદ્યાર્થી મિત્રો, આગળનો પ્રશ્ન જાતીય રોગો વિશે ટૂંકમાં માહિતી આપો. ચેપ્ટર નંબર 8 નો પ્રશ્ન છે અને 3 માર્કની અંદર બોર્ડની એક્ઝામમાં તમને અવારનવાર પૂછાય છે. ઓકે, જાતીય રોગો. જાતીય રોગો થાય છે કઈ રીતે? તો કે જ્યારે સ્ત્રી અને પુરુષ પ્રજનન કરે છે ત્યારે જાતીય રોગો થવાની સંક્રમકતા વધારે થઈ જાય છે. સ્ત્રી અને પુરુષ જે સમય દરમિયાન પ્રજનન કરતા હોય છે આ સમયે જાતીય રોગો થવાના ચાન્સ છે. જાતીય રોગો કઈ કઈ રીતે થાય છે? એક તો બેક્ટેરિયા દ્વારા થાય છે, અને બીજા જે છે તે વાયરસ દ્વારા થાય છે. બંનેની અંદર આપણે માત્ર બે બે નામો યાદ રાખવાના છે અને 3 માર્ક આપણા હાથમાં છે. બેક્ટેરિયાથી થતા રોગ સિફિલસ અને ગોનારિયા. સિફિલસ અને ગોનારિયા જે રોગ કેનાથી થાય છે? તો કે બેક્ટેરિયાથી અને વાયરસથી થતા રોગ. એડ્સ ક્યાં વાયરસથી થાય છે? તો કે HIV-9 વાયરસથી થાય છે. ફરી એકવાર, બેક્ટેરિયાથી થતો જાતીય રોગ એક માર્કના હેતુલક્ષી માટે પણ કામનો છે, સિફિલસ અને બીજું નામ છે ગોનારિયા. વાયરસથી થતો જાતીય રોગ એડ્સ ક્યાં વાયરસ દ્વારા થાય છે? HIV. અને સાથે સાથે વાયરસ થતો જે એક રોગ છે મસા, જેને સામાન્ય ભાષામાં આપણા શરીરમાં તલ જેવું નામ આપતા હોઈએ છીએ તે, એટલે કે આ મસા. તો આ હતો આપણો જાતીય રોગોનો પ્રશ્ન. જાતીય રોગ કેવી રીતે થાય છે? તો કે સ્ત્રી અને પુરુષ જ્યારે પ્રજનન કરે છે આ સમય દરમિયાન જો બેક્ટેરિયાથી કઈ રોગ થયો હોય તો તે થાય છે સિફિલસ અને ગોનારિયા. પરંતુ જો આ રોગ વાયરસ દ્વારા થયેલો હોય તો એનું નામ છે એડ્સ. અને એ ક્યાં વાયરસથી થાય છે? તો કે HIV નામના વાયરસથી થાય છે. હવે ઘણી બધી વાર શું થાય છે? તો કે આ રોગો અટકાવવા છે, સમાજની અંદર આ જાતીય રોગોને અટકાવવા છે તો કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય? તો કે શસ્ત્રક્રિયામાં ઘણી બધી પ્રક્રિયાઓ આવે છે, એની અંદર એક પ્રક્રિયા છે નિરોધ. જો નિરોધનો ઉપયોગ કરે તો શું થાય છે? તો કે આ જે જાતીય રોગો છે તે અટકશે. જાતીય રોગોને અટકાવવા માટે એક મુખ્ય અગત્યની ક્રિયા નિરોધનો ઉપયોગ. ફરી એકવાર, 3 માર્કનો ક્વેશ્ચન છે, ખૂબ જ ઇઝી ક્વેશ્ચન છે. સ્ત્રી અને પુરુષ દ્વારા જ્યારે જાતીય પ્રજનન કરવામાં આવે છે ત્યારે બેક્ટેરિયા દ્વારા થતા રોગ સિફિલસ અને ગોનારિયા, જ્યારે વાયરસ દ્વારા થતો રોગ છે એડ્સ ક્યાં વાયરસથી થાય છે? તો કે HIV નામના વાયરસથી. અને હારે બીજો રોગ છે મસા. ક્લિયર થાય છે મિત્રો? 3 માર્કનો ક્વેશ્ચન છે, ખૂબ જ ઇઝી ક્વેશ્ચન છે અને તરત આવડી જાય એવો ક્વેશ્ચન છે. 3 માર્ક તમારા હાથમાં છે, તમારે માત્ર મહેનત કરવાની છે, ક્વેશ્ચન્સ પાકા કરવાના છે, આલ્ફા વિદ્યા સંકુલના પ્રશ્નો પેપર સોલ્વ કરવાના છે. ડન.